નમસ્કાર ખેડૂતો, મારું નામ ચિરાગ પટેલ, હું પાલનપુરનો રહેવાસી છું. ઘણા બધા ખેડૂતોની રિક્વેસ્ટ ઉપર આપણે એક ચેનલ બનાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ ખેતીની કોઠાસૂજ અને આધુનિક ખેતી. આપણો ઉદ્દેશ આ ચેનલ બનાવવાનું માત્ર એટલું છે, દરેક પાકના લગતા નાના નાના પોઈન્ટ જે ધ્યાન ઉપર લઈને આપણે એને ખેતીમાં એપ્લાય કરીએ તો આપણને કઈ રીતના ફાયદો થાય. ધારો કે આજે પહેલો પાક ખુલાઈશ વરિયાળી. વરિયાળીમાં ફૂમતું સેટ થયા પછી ફ્લાવરિંગ આવ્યા બાદ આ લોકો અમોનિયમ સલ્ફેટ યુરિયા વાપરે છે, એક્સેસ ઓફ નાઇટ્રોજન. એના લીધે અહીંયા સાકરિયો અથવા મદિયો આ ફ્લાવરિંગ ઉપર ચીકણું ચીકણું પાણી આવે. તો બધા ખેડૂતોને રિક્વેસ્ટ છે કે સાયન્સ તમે નોર્મલ વિચારો. દરેક પાકમાં લીફ હોય છે, આની અંદર લીફ નથી, જુઓ આવી ડાળીઓ છે. તો ભર ગરમીમાં તમે આપો તો ટ્રાન્સપિરેશન ના થાય. ટ્રાન્સપિરેશન એટલે ફોટોસિન્થેસિસ, સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે ને એ પત્તાથી બી પાણીનું બાષ્પીભવન થાય દરેક પાકમાં. પણ આમાં પત્તું જ નથી તો બાષ્પીભવન ના થાય. તો તમારા વધારે પડતા ખાતર આપેલા હોય એનું સિક્રીશન ક્યાં થાય અને ફ્લાવરમાં બહાર આવે ચિકાસ તરીકે, પાણી જેવું મીઠું મીઠું બહાર આવે. તો આપણી ખેડૂતોને મેક્ઝિમમ સજેશન છે કે એકવાર હાઈટ પકડાઈ જાય, ફ્લાવરિંગ આવી જાય, દાણા સેટ થતા હોય એના પછી બને ત્યાં સુધી અમોનિયમ સલ્ફેટ કે નાઇટ્રોજન આપવું નહીં. એની જગ્યાએ તમે પોટાશ, મેગ્નેશિયમ સલ્ફર, ફોસ્ફરસ આપી શકો છો. ધારો કે 0-52-34 છે, 12-61 ગ્રેડ છે, પછી પોટેશિયમ સુનાઇટ છે, આવા કોઈ બી ગ્રેડ આપો કે જેનાથી દાણાની ક્વોલિટી સુધરે. બરાબર, તો આજ માટે આટલું જ. નમસ્કાર.